જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. દોસ્તો, જે ભાઈઓ બહેનોને પિગમેન્ટેશનની પ્રોબ્લેમ છે, પિગમેન્ટેશનની પ્રોબ્લેમ એટલે કે આપણા ફેસ ઉપર, આપણા ચહેરા ઉપર રેડ, વ્હાઈટ અને બ્લેક કલરના ડાગ પડી જાય છે, નિશાન પડી જાય છે. મહેંગા મહેંગા ફેસવોશ ટ્રાય કરો છો, સાબુ ટ્રાય કરો છો, અમુક ટ્યુબ ટ્રાય કરો છો, ઘણા બધા દવાખાનાઓ ફરી લીધા છે, ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી છે, ઇન્જેક્શનો ટ્રાય કર્યા છે, પણ પિગમેન્ટેશનમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું અને તમારો ચહેરો છે તે ધીમે ધીમે ડેમેજ થતો જાય. કેમ કે જે તમે ગમે એટલા મહેંગા ફેસવોશ ટ્રાય કરો છો, ટ્યુબો ટ્રાય કરો છો, સાબુ ટ્રાય કરો છો, ઇન્જેક્શનો ટ્રાય કરો છો, દવાઓ ટ્રાય કરો છો, ટેબ્લેટો વિટામિન્સને લગતી ટ્રાય કરો છો, તેમાં કેમિકલ વાળી વસ્તુ હોય છે અને તે કેમિકલ વાળી વસ્તુ છે તે તમારો ચહેરો છે, તમારું ફેસ છે તે સહન નથી કરી શકતું. કેમ કે આપણી ફેસની જે સ્કીન હોય છે તે સાવ સોફ્ટ સ્કીન હોય છે અને તે કેમિકલ વાળી વસ્તુ છે સહન નથી કરી શકતી અને તેના કારણે આપણો ચહેરો છે, આપણો ફેસ છે તેમાં કાળાશ પડતી જાય છે, ખીલ થતા જાય છે, પિગમેન્ટેશન પ્રોબ્લેમ થઈ જાય છે, ડાઘ પડી જાય છે અને ચહેરો છે તે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે. કોઈ પણ હાઈ પાવરની દવા તમારે લેવાની જરૂર નથી, કોઈ પણ ઇન્જેક્શન લેવાની જરૂર નથી, કોઈ પણ મહેંગા સાબુ, ફેસવોશ, ટ્યુબ અથવા તો કોઈ પણ પ્રકારના દવાખાનાઓ તમારે ફરવાની જરૂર નથી. એકદમ બેસ્ટ રામબાણ ઉપચાર તમારી સામે રજૂ કરું છું. આ રામબાણ ઉપચારથી જે ભાઈઓ બહેનોને પિગમેન્ટેશનની પ્રોબ્લેમ છે તે હંમેશા માટે સોલ્વ થઈ જશે. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જ્યાં દોસ્તો મને ઘણા બધા લેડીઝ અને જેન્ટ્સ લોકોના મેસેજ આવે છે કે પહેલા પિગમેન્ટેશનની પ્રોબ્લેમ નહોતી, પણ અમુક બહેનોને પ્રેગ્નન્સી પછી પિગમેન્ટેશનની પ્રોબ્લેમ થાય છે, અમુક ભાઈઓને વારંવાર પિગમેન્ટેશનની પ્રોબ્લેમ થતી હોય છે. ઘણા બધા આયુર્વેદિક અથવા તો ઘણા બધા ઉપચારો ટ્રાય કર્યા છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું, તે લોકો માટે બેસ્ટ રામબાણ ઉપચાર તમારી સામે રજૂ કરું છું. તમારે 3 ચમચી અડદની દાળ લેવાની છે, તેને તમારે 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરી રાતના તેને ઢાંકી સવારે તે દૂધ તમારે ફેંકી દેવાનું છે. તે દૂધ તમારા કામનું નથી, જે દાળ હોય છે સવારે તે દાળ તમારે બહાર કાઢી લેવાની છે દૂધથી અને દૂધને ફેંકી દેવાનું છે. તે દાળનો તમારે પેસ્ટ તૈયાર કરી લેવાનું છે મિક્સરમાં અને એ પેસ્ટ તમારે તમારા ફેસ ઉપર એપ્લાય કરવાનો છે, તમારા ચહેરા ઉપર તમારે લગાવવાનો છે અને 30 મિનિટ સુધી તમારે તમારા ચહેરા ઉપર તે ફેસ છે તે રહેવા દેવાનો છે અને 30 મિનિટ પછી તમારે તમારો ફેસ છે તે તાજા પાણીથી સાફ કરી નાખવાનો છે અને અઠવાડિયામાં તમારે આ વસ્તુ 5 વાર કરવાની છે અને દિવસમાં તમારે 1 સંતરું ખાવાનું છે. રેગ્યુલર તમે આ વસ્તુ ચાલુ કરી દેશો એટલે જે ભાઈઓ બહેનોને પિગમેન્ટેશનની પ્રોબ્લેમ છે, ચહેરામાં ડાઘ પડી ગયા છે, નિશાન પડી ગયા છે, કરચીલીઓ પડે છે અથવા તો ચહેરામાં વારંવાર ખીલ થાય છે, વારંવાર અમુક ફોડલીઓ થાય છે, તે તમામ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વ થશે અને તમારી પિગમેન્ટેશનની પ્રોબ્લેમ જો તમે આ રેગ્યુલર વસ્તુ ચાલુ રાખો એટલે ભગવાન ધારશે તો તમને તમારી પિગમેન્ટેશનની પ્રોબ્લેમ છે તે તમારા ચહેરામાંથી જડમૂળમાંથી બહાર નીકળી જશે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. અને આ રામબાણ ઉપચાર છે તે ભાઈઓ બહેનો બંને કરી શકે છે અને તમે જે ફેસવોશ, સાબુ, ટ્યુબો, કોઈ પણ પ્રકારની મેડિસિનો લ્યો છો તેમાં કેમિકલનું પ્રમાણ હોય છે અને તે તમારા ચહેરાને ધીમે ધીમે ડેમેજ કરી નાખશે. તો જો તમે તે વસ્તુ વાપરતા હોય તો આજથી જ બંધ કરી દો અને જે ભાઈઓ બહેનોને પિગમેન્ટેશનની પ્રોબ્લેમ છે તે આ રામબાણ ઉપચાર ટ્રાય કરો, તમને 100% રિઝલ્ટ મળશે, મળશે અને મળશે. કોઈ પણ હાઈ પાવરની દવા અથવા ઇન્જેક્શન વગર તમને 100% રિઝલ્ટ મળશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને પ્લીઝ વિડીયોને શેર જરૂર કરજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી અને આયુર્વેદિક ઉપચાર જાણી શકે અને હાઈ પાવરની દવા અથવા ઇન્જેક્શનોથી બચી શકે. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ, પ્રાણાયામ, મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.